સુરતના માંડવી ખાતે આદિમ જૂથ સાથે થઈ રહેલા અન્યાયને લઈ હવે કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં આદિમ જૂથના લોકો રેલીમાં જોડાયા હતા. સુરત જિલ્લાનો માંડવી તાલુકો મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને જંગલ વિસ્તાર છે. આ જંગલોમાં કેટલાક સમય પહેલા આદિવાસીઓ વસાવાટ કરતા હતા અને વાંસ કાપી તેમજ ખેતી કરી જીવન નિર્વાહ ચલાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર દ્વારા જંગલમાં રહેતા આદિવાસીઓને જંગલમાંથી દૂર કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા આપવામાં આવતા હકોથી આદિમ જૂથના લોકોને વંચિત રાખવામાં આવી રહ્યું છે. જેને લઈ આજરોજ માંડવી ખાતે આદિમ જૂથના લોકો દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાની હેઠળ એક રેલી કાઢવામાં આવી હતી. જંગલમાં વસવાટ કરતા આદિમ જૂથના લોકો વરસાદના 4 મહિના જંગલમાં જતા હોય છે અને ત્યાં જંગલની જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આદિમ જૂથના લોકોને જંગલમાં જતા અટકાવવામાં આવી રહ્યો છે તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા માર મારવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ પણ આદિમ જૂથ દ્વારા કરવામાં આવ્યા હતા. આદિમ જૂથ દ્વારા સરકાર પાસે જીવન ગુજરાન ચલાવવા માટે કુટુંબ દીઠ 5 એકર જમીનની માંગ કરવામાં આવી છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ જે આદિમ જૂથ પ્રિમિટિવ ટાઈપ જે કહેવાય એને જીવનમાં કશું પરિવર્તન નથી આવ્યું. એને જમીન નથી, એની પાસે રોજગાર નથી. એ જંગલમાં જઈને વાંસ કાપી લાવીને એને પરંપરાગત જે ધંધો છે વાંસને વર્તન સાધનો બનાવવાના એ જ બનાવીને રોજગારી મેળવે છે, એટલે એનું જીવવાનું અત્યંત દુષ્કર છે. એટલે સરકાર પાસે એવી માંગણી છે કે 5-5 એકર એમને જમીન કુટુંબ દીઠ ફાળવવામાં આવે અને જે આદિમ જૂથના જે લાભો છે 90% સહાયના એ પણ 100% સહાય આપીને એનું જીવન ધોરણ ઊંચું આવે એવા સરકારે પ્રયત્નો કરવા જોઈએ એવી માંગણી સાથે આવેદન પત્ર આપ્યું. બેન સરભુતભાઈ કોટવાડિયા, હું માંગે અમારી જમીન નથી, અમારા છોકરાઓને ભણવાના અમારી કોઈ આધાર નથી, એટલે અમે ભણવાની જમીન ને પછી પશુપાલન ને કોઈ અમારી આધાર રહે, અમે છોકરાને સારી રીતે ભણાવી શકીએ, આગળ વધી શકીએ, તો એ લોકોને અભ્યાસ ચાલતા ચાલતા આગળ વધી શકે, એનું જિંદગીનું હારી જાય એવી રીતના અમે આશા રાખ્યા છે. પણ અમારી કશું અમારું આધાર નથી, એટલે અમે એ જે અમે આશા રાખ્યા છે. એટલે સરકાર આવ્યું છે ત્યારથી અમને કંઈ મળ્યું નથી. બધા માણસોનો આગેવાન તરીકે અમે બધાના ફોર્મ ભરીએ પણ એ લોકો છે ને આપે જ નહીં, અહીંથી જ બધું એ બીજાને આપી દે. ને કંઈ સ્ત્રીઓને કંઈ તાલીમ છે એ પેલું હું સીવણ ક્લાસ એ લોકો 2-3 વર્ષે લઈ આવ્યા પણ અમને તો કંઈ આપ્યું નહીં. એવું આપે તો અમે કંઈ જીવીએ, શેરડી કાપીને જીવતા છે. હા, શેરડી કાપીએ, જંગલ હમણાં જંગલમાં જઈએ, પછી શેરડીને ટાઈમે શેરડી કાપીએ. એ લોકો કંઈ સહાય નહીં આપે તો પછી શું કરે, હું કરદમ પર પૈસા લઈને કાપવું પડે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.